માટે એના ઉપરનો આ જે પ્લાસ્ટિક છે એને તમે આ જો આ પ્લાસ્ટિક છે આખો એક અલગ જ છે બરાબર આને તમે ઇઝીલી બહાર ખેંચશો તો પણ બહાર આવી જશે ઓકે તો સ્પીડોમીટરનું ઉપરનું પ્લાસ્ટિકનું કવર બહાર આવી ગયું છે હવે આની અંદર આપણે જોઈશું તો અહીંયા તમને આ એક બે અને અહીંયા પણ તમને એક સ્ક્રૂ દેખાતો હશે ઓકે આ ત્રણ ઓકે તો અંદરની સાઈડ જે એક સ્ક્રૂ છે અને પ્લસ આ બે સ્ક્રૂ આ ત્રણ સ્ક્રૂ ખોલીશું એટલે આપણું સ્પીડોમીટર બહાર આવી જશે ઓકે તો આપણું સ્પીડોમીટર બહાર આવી ગયું છે હવે એની પાછળ તમારે અહીંયા બે વાયર લગાવેલા છે આ રીતે એકદમ ઇઝીલી તમારે શાંતિથી બહાર કાઢવું પડશે ઓકે જેથી કંઈ ડેમેજ ના થાય ઓકે હું એક આ વાયર જોઈ શકું છું આને તમારે બહાર કાઢવાનો છે જેના માટે તમારે અહીંયા એક લોક છે ઓકે અહીંયા એક મિનિટ હા આ જે લોક આપી છે આ લોક દબાવીને તમે આને બહાર કાઢશો એટલે નીકળી જશે એ જ રીતે આ સાઈડમાં પણ તમને અહીંયા પણ આ કેબલ છે અને વાઈડ જે છે આ લોકને તમે દબાવશો એટલે આ પણ બહાર નીકળી જશે ઓકે તો મિત્રો આપણે મીટરને અહીંયાથી અલગ કરી દીધું છે એના માટે તમારે આ જે એક બે અને ત્રણ સ્ક્રૂ ખોલ્યા છે અને આ જે બે પેનલો છે એક અને બે એ તમારે અહીંયા મીટરની પાછળની સાઈડ લાગેલી હોય છે ઓકે તો આ રીતે તમે મીટરને અલગ કરી શકો છો આ જે વાયર છે એ સ્પીડોમીટર કેબલ છે કે જેનો બીજો છેડો ગિયરબોક્સના આઉટપુટ શાફ્ટ સાથે એક ગિયર લગાવીને એની સાથે જોડેલ હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે ગાડી આપણે આગળની દિશામાં ચલાવીએ છીએ ત્યારે આ વાયર જે છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે જેનાથી આપણું સ્પીડોમીટર પણ ફરે છે અને એ જ રીતે જ્યારે ગાડી આપણે રિવર્સ ડાયરેક્શનમાં ચલાવીએ એટલે કે રિવર્સ ગિયરમાં ચલાવીએ છીએ ત્યારે જે આ વાયર હોય છે તે રિવર્સ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરતો હોય છે મિત્રો આની ઉપરનો જે ગ્લાસ હોય છે એ કઈ રીતે કાઢવાનો એ આપણે અગાઉ આપણો જે ગ્લાસ સાફ કરવાનો વિડીયો હતો એની અંદર જોઈ ચૂક્યા છીએ જો તમે એ વિડીયો ના જોયો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તમે એ વિડીયો પણ જોઈ શકો છો તો હવે આ રીતે આ ઉપરનું જે પ્લાસ્ટિક છે એ પણ સેમ રીતે બહાર કાઢી શકાય છે તો ફાઇનલી આ છે ગાડીનું મીટર કે જેની અંદર સ્પીડોમીટર અને ઓડોમીટર બંને આવી જાય છે આ જે છે ગાડીનું પોઈન્ટર છે અહીંયાથી તમે ટ્રીપ સેટ કરી શકો છો અને આ તમારું ગાડીનું ડિસ્ટન્સ બતાવે છે કે ગાડી કેટલા કિલોમીટર ચાલી છે આનું પાછળનું મિકેનિઝમ જોઈએ તો મિત્રો પાછળના મિકેનિઝમમાં શું છે હા આને તમારે ખોલવું હોય તો આની પાછળ તમને બોલ્ટ આપેલા છે એક બે ત્રણ અને ચાર ચાર બોલ્ટ ખોલશો એટલે તમારું જે મીટર છે બહાર આવી જશે આ પોઈન્ટરની સાથે ઓકે તો આપણે એ બોલ્ટ પણ ખોલીએ હવે આ બોલ્ટ ખોલતા મિત્રો તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે તમે જે બોલ્ટ જ્યાંથી ખોલો એ તમારે યાદ રાખવાનું છે કે આ બોલ્ટ મેં અહીંયાથી ખોલ્યો છે ઓકે અને બોલ્ટ અદલી બદલી ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખો મિત્રો
અહીંયા તમને જે બે બોલ્ટ આપ્યા છે આ એક અને બે એ બંને સ્ટાર બોલ્ટ સ્ટાર હેડ બોલ્ટ છે અને આ જે બંને છે પ્લસ હેડ બોલ્ટ છે ઓકે તો એના માટે તમારે સ્પેશિયલ એક સ્ટાર હેડ સ્ક્રૂડ્રાઈવર જોઈશે કે જે આ છે આપણે જોડે ઓકે આ રીતનું સ્ટાર હેડ સ્ક્રૂડ્રાઈવરની જરૂર પડશે તમારે ઓકે તો આ સ્ક્રૂડ્રાઈવરની મદદથી તમે આ બંને સ્ક્રૂ ખોલી શકશો આ ખોલતી વખતે ધ્યાન રાખજો કે નીચે તમારે સપોર્ટ રાખવાનો છે કે જેથી જે મીટર છે એ નીચે પડી ના જાય ઓકે અને ખાસ કે આ બોલ્ટ જ્યારે ખોલો ત્યારે ધ્યાન રાખજો કે આ જે લાંબો બોલ્ટ છે એ તમે અહીંયાથી કાઢ્યો છે અને આ જે ટૂંકો બોલ્ટ હતો એ તમે અહીંયાથી કાઢેલો છે મિત્રો તો તમારું જે સ્પીડોમીટર છે આ રીતે તમે બહાર કાઢી શકો છો મિત્રો વાત કરીએ સ્પીડોમીટરની તો સ્પીડોમીટર કઈ રીતે વર્કિંગ કરે છે તો સ્પીડોમીટરની અંદર જે સ્પીડોમીટર કેબલ હોય છે એ તમારો જે ગિયર હોય છે ગાડીનો એ ગિયરના આઉટપુટ શાફ જોડે એક ગિયર લગાવીને ત્યાં સ્પીડોમીટરનો એક છેડો લગાવેલો હોય છે અને એનો બીજો છેડો એ અહીંયા લગાવેલો હોય છે બરાબર એટલે કે જ્યારે તમારું આઉટપુટ શાફ્ટ ફરશે એટલે સ્પીડોમીટર કેબલ થ્રુ અહીંયા આ વ્હીલ પણ ફરવાનું છે ઓકે અહીંયા તમે જોઈ શકો છો કે આ જ્યારે કેબલ ફરે છે ત્યારે આ વ્હીલ ફરે છે ઓકે એટલે આ વ્હીલ જે છે એ એક ટાઈપનું શું છે મેગ્નેટિક કપ છે કે જેના ફરવાથી જે ફરે એટલે એની અંદર એક મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે અને મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે એટલે એની અંદર પણ એક કપ રહેલો છે ઓકે એટલે જ્યારે આ મેગ્નેટિક કપ જ્યારે ફરશે ત્યારે એની અંદર એક બીજો કપ રહેલો છે જેને કહેવાય છે સ્પીડ કપ ઓકે એટલે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થવાના કારણે આ સ્પીડ કપ ફરે છે બાકી આ સ્પીડ કપ અને આ મેગ્નેટિક કપ આ બંને વચ્ચે કોઈ મિકેનિકલ કનેક્શન નથી બરાબર પરંતુ આ જ્યારે સ્પીડ કપ જ્યારે ફરે છે ત્યારે એને અંદરનું રહેલું જે મેગ્નેટ છે એ એક ચુંબકીય ક્ષેત્ર જનરેટ કરે છે અને ચુંબકીય ક્ષેત્રના કારણે આ જે સ્પીડ કપ હોય છે એ પણ ફરે છે અને એની જોડે આ શાફ્ટ થ્રુ અંદર જે એક શાફ્ટ હોય છે એના થ્રુ તમને અહીંયા એક પોઇન્ટર જોઈન્ટ કરેલું હોય છે એટલે જ્યારે આ કપ ફરશે એ પ્રમાણે તમને પોઇન્ટર પણ ફરવા લાગશે ઓકે જેટલી વધારે સ્પીડથી આ જે સ્પીડ કપ હોય છે એ ફરે એ પ્રમાણે તમને અહીંયા સ્પીડ બતાવશે હવે આ પોઇન્ટર રિટર્ન કઈ રીતે આવે છે તો એના માટે આ જે સ્પીડ કપ હોય છે એની અંદર એક સ્પ્રિંગ લગાવેલી હોય છે જેના ફોર્સના કારણે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ ન થતું હોય તો આ જે પોઇન્ટર છે એ ઝીરો ઉપર રહે છે જ્યારે મેગ્નેટિક કપ ફરશે ત્યારે જે મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર જનરેટ થાય છે એનો ફોર્સ જ્યારે સ્પ્રિંગના ફોર્સ કરતાં વધી જાય ત્યારે આ જે અંદરનો જે સ્પીડ કપ છે એ પણ ફરવા લાગે છે અને તમને અહીંયા સ્પીડ બતાવે છે ઓકે તો આ રીતે સ્પીડોમીટર વર્કિંગ કરે છે હવે જોઈએ ઓડોમીટર વિશે ઓકે તો મેગ્નેટિક કપ જ્યારે ફરશે ત્યારે એના ઉપરથી તમારો આ ગિયર જે છે એ ફરશે આ જે ગિયર છે એ ફરશે અને એ ગિયર ફરવાથી આના અંદરનો આ ગિયર ફરશે અને એ ગિયરના ફરવાથી તમારો આ ગિયર ફરશે ઓકે આ ગિયર ફરશે એટલે એની જોડે જે આ શાફ્ટ રહેલો છે અંદર જે શાફ્ટ રહેલો છે એ શાફ્ટ થ્રુ આ બધા વ્હીલ ફરશે ઓકે તો આ મિકેનિકલ મીટર સ્પીડોમીટર છે એટલે એની આની અંદર જેમ આ જે તમે મેગ્નેટિક કપ હોય છે એને રિવર્સ ડાયરેક્શનમાં ફેરવશો તો આ બધા જ ગિયર છે એ બધા જ રિવર્સ ડાયરેક્શનમાં ફરશે અને તમારું આ જે ડિસ્ટન્સ છે એ પણ રિવર્સ આવશે ઓકે તો આ રીતે તમે આમ ફેરવતા જશો તો અત્યારે જોઈએ કે કેટલું ડિસ્ટન્સ છે 204,505 જો આ રીતે આમ તમે ફેરવતા રહેશો તો આ ડિસ્ટન્સ જે છે ઘટતું જશે
ओके। तो मित्रों तमे जोई शको छो के आ रीते मेग्नेटिक कप ने रिवर्स डायरेक्शन में फेरवाथी आ जे ऑडोमीटर नु रीडिंग छे ए पण रिवर्स डायरेक्शन में फरे छे। अगाउ आपणे जोयुं त्यारे जे डिस्टन्स हतुं ए 204,505 किलोमीटर हतुं, जे हवे घटीने 204,504 थयुं छे। तो आ रीते ऑडोमीटरनु जे डिस्टन्स होय छे एने रिवर्स पण करी शकाय छे। एना सिवाय आ जे गियर होय छे एना एंड पर अहीं एक लॉक होय छे, आ લોકને ખોલીને પણ તમે આ જે ગિયર હોય છે એને તમે રિવર્સ કરી શકો છો। તો હવે આપણે સ્પીડોમીટરને પાછું સાફ કરીને પાછું લગાવી દઈશું। જો તમારે આની અંદરની જો લાઇટ બગડી ગઈ હોય તો આ પણ તમે બદલી શકો છો આ રીતે ખોલીને। ઓકે, અને એન્ટી ક્લોકવાઇઝ ફેરવશો એટલે બહાર આવી જશે, અને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફેરવશો એટલે પાછી એ અંદર જતી રહેશે। જો તમે આની જગ્યાએ તમારે એલઈડી લગાવી હોય તો પણ તમે લગાવી શકો છો। આની ઉપર હવે જે આપણું પ્લાસ્ટિક કવર હતું તે હવે ફિટ કરી દઈશું કે આને પણ આપણે સાફ કરી લઈએ। તો હવે તમારું સ્પીડોમીટર રેડી થઈ ગયું છે, અને તમે જોઈ શકો છો કે કમ્પ્લીટલી ગ્લાસ પણ ક્લીન કરી દીધો છે અને કમ્પ્લીટલી વંચાય છે હવે ઇઝીલી। હવે આપણે આને જઈને ગાડીમાં લગાવી દઈશું કે તો આને લગાવ્યા પહેલાં આપણે આના ઉપર થોડું ગ્રીસ લગાવી દઈએ। તો હવે આપણે અહીંયાથી જે વાઇટ કેબલ કાઢ્યો હતો એને લગાવી દઈએ। એ જ રીતે બીજી સાઈડ આપણે જે બ્લેક કેબલ બહાર કાઢ્યો હતો એને પણ સેમ એ જ રીતે લગાવી દઈએ। અહીંયા જે પાછળ સ્પીડો કે મીટર કેબલ હોય છે એ કમ્પ્લીટલી આ મીટરના પાછળના હોલમાં આવી જાય એ રીતે આપણે આ મીટરને અંદર જવા દઈશું। હવે આપણે અહીંયા જે આપણે અગાઉ જે 3 બોલ્ટ ખોલ્યા હતા સ્પીડોમીટરમાં ખોલવા માટે, તો એ 3 બોલ્ટ હવે આપણે અહીંયા પાછા લગાવી દઈશું એટલે સ્પીડોમીટર જે છે એ કમ્પ્લીટલી અંદર ફિટ થઈ જશે।
तो हवे आपणो जे मीटर हतुं ए गाड़ीमां कम्प्लीटली फिट थई गयुं छे। तो हवे आपणे एनुं टेस्टिंग पण करी लईए। तो आपणे ज्यारे गाड़ी ऑन करीए छे तो लाइट जे छे ब्रेक लाइट बेटरी लाइट ए कम्प्लीट बतावे छे, एज रीते साइड लाइट बंने साइडनी ए पण कम्प्लीट छे, पार्किंग लाइट जोईए तो ए पण कम्प्लीट बतावे छे। तो हवे आपणे गाड़ीनी टेस्ट ड्राइव लई लईए अने चेक करी लईए कि जे स्पीडोमीटर छे ए कम्प्लीटली वर्क करे छे के नथी करतुं। ओके, तो गाड़ी आपणे ज्यारे चलाईए छीए तो स्पीडोमीटर पर नजर नाखीए तो ए पण कम्प्लीटली वर्क करे छे।